डीसा शहर में तस्करों बेफाम बन्या छे। एक रात में 18 जेटली दुकान ना ताळा तोड़ी तस्करों फरार थई गया छे। तस्करों सीसीटीवी में कैद थया होवा छतां पण पुलिस आरोपी ने झड़पी शकी नथी। कोनी कोनी दुकान में चोरी थई, केटलानो मुद्दा माल गायब थयो, आवो जोईए। ડીસામાં તસ્કર રાજ, એક રાતમાં 18 દુકાનમાં ચોરી। જી હા, ડીસા શહેરમાં સામે આવેલ અઘટનાને કારણે વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે। એક જ રાતમાં 18 દુકાનના તાળા તૂટ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર થઈ ગયા। ચોરીની ઘટના એવી જગ્યાએ થઈ જેની તમે કલ્પના પણ ન કરી શકો। ડીસા શહેરમાં દિવસ રાત ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર જલારામ મંદિર ચાર રસ્તા પર મંદિરની સામે જ આવેલ વિમલ પારસ શોપિંગ સેન્ટર કે જેને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। કોમ્પ્લેક્સના બીજા અને ત્રીજા માળે આવેલ 18 જેટલી દુકાનોના શટર એક સાથે તોડ્યા હતા। ચોરી બાબતે સવારે સફાઈ કામદારોને જાણ થતા એક પછી એક દુકાન માલિકોને જાણ કરતા હાહાકાર મચી ગયો। ક્યાં પહોંચી પોલીસ તપાસ? પોલીસને બોલાવી તપાસ કરતા તસ્કરો દુકાનો ઓફિસમાંથી રોકડ, લેપટોપ, મોબાઈલ સહિતની ચીજ વસ્તુ મળી લાખો ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ચોર સીસીટીવીમાં કેદ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો પર એક નજર કરો, તમે જોઈ શકો છો બે કરતા વધારે શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થશે। આ તસ્કરો એક બાદ એક 18 દુકાનના શટર તોડી લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયા છે। સ્થાનિક વેપારી પૂરા મામલે શું કહે છે, ચાલો સાંભળીએ। 17-18 દુકાનના તાળા તૂટેલા છે અને એમાં 3 તસ્કરો ક્લિયર દેખાય છે સીસીટીવી ફૂટેજની અંદર। અલગ અલગ દુકાનો થઈને 7-8 લાખ રૂપિયાની અમને ચોરી કરેલી, એની અંદર લેપટોપ, કોમ્પ્યુટર ને રોકડ રકમ સાથે અંદાજિત। આ જાણ કરી સવારમાં પોલીસ આવી તપાસ કરીને સીસીટીવી ફૂટેજ લઈ ગયેલી છે અને બધાના જવાબ પણ લખ્યા છે। ચોરી થઈ તે જગ્યા કોઈ ખૂણે ખાંચરે નહીં, પરંતુ શહેરના હાર્દસમા વિસ્તાર જલારામ સર્કલ છે। અહીં ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવેલા છે। શોપિંગ સેન્ટરની પણ અનેક દુકાનમાં સીસીટીવી હોય, તસ્કરો શટર તોડતા અને ચોરી કરતા કેમેરામાં આબાદ રીતે કેદ થશે। 3 યુવકો અપ ટુ ડેટ ઇન્શર્ટ કરેલ કપડાં પહેરેલ બિંદાસ રીતે ચોરી કરતા જોઈ પોલીસનો તેમને કોઈ ડર ન હોય તેમ 4 કલાકમાં 18 દુકાનોને નિશાન બનાવી હતી। ડીસામાં તસ્કરોએ શહેરના હાર્દસમા વિસ્તારમાં ચોરી કરી પોલીસને હૃદય પર જ ચોંટ પહોંચાડી છે અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભો કર્યો છે। તસ્કરો ઓળખાય તે રીતે સીસીટીવીમાં કેદ થશે, ત્યારે હવે પોલીસ કેટલી જલ્દી આ તસ્કરોને પકડી ચોરીનો ભેદ ઉકેલે છે તે જોવું રહ્યું। ક્રિમિનલ માટે પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।